ડીસા તાલુકાના જુનાડીસા નજીક આજે સાંજે નદીમાં નહાવા જતા ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। બનાસ નદી જીવંત થતા લોકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ લોકોની બેદરકારી આ ખુશીના માહોલને ગમમાં તબદીલ કરી રહી છે। તંત્ર દ્વારા વારંવાર જાહેરાતો કરવામાં આવે છે કે નદીમાં નહાવા જવું નહીં, પરંતુ તંત્રના હુકમનો અનાદર કરીને લોકો નદીમાં નહાવા માટે ઉતરી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે। આવી ઘટના બન્યા બાદ મોત પાછળ ઘણા લોકોને નદીને જવાબદાર ઠેરવે છે, પરંતુ આ બેદરકારી પર બિલકુલ ધ્યાન આપતા નથી। આજે જુનાડીસા નજીક સજીવ થયેલી બનાસ નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો મોતને ભેટ્યા છે। આ ત્રણ યુવકો નદીમાં ડૂબ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને નદીમાં ડૂબેલા યુવકની શોધખોળ ચલાવવામાં આવી હતી। આજરોજ જુનાડીસા ગામે બનાસ નદીમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયેલના સમાચાર આજરોજ 5 વાગે મળતા અમો પોતે પીઆઈશ્રી ટીડીઓશ્રી ડીસા ઘટના સ્થળે પહોંચી ગયેલ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ ડૂબી ગયેલ માણસોને શોધવા માટે અમે પ્રયત્નો કરેલ છે, પરંતુ ઉપરવાસમાંથી અવિરત વધારે પ્રવાસ હોવા પ્રવાહ હોવાના કારણે અને ઘટના જે સ્થળ છે ત્યાં આગળ પાણીનું કુંડાળું પડતું હોવાથી ત્યાં આગળ લીજ વિસ્તાર હોઈ આશરે સ્થાનિક આગેવાનોને પૂછતા 100 ફૂટની આજુબાજુ ઊંડાઈ છે, જેથી આજરોજ 7 કલાક થતાં અમે શોધખોળની કામગીરી આજ પૂરતી મુલતવી રાખેલ છે અને આવતીકાલે સવારે ફરીવાર કુશળ તરવૈયાઓની ટીમ બોલાવી શોધખોળની કામગીરી ચાલુ કરવામાં આવશે।